જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધ નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકો ધોરણ બે ધોરણ બેમાં વિષય કલોદ વિષય કલોદમાં વિષ્યાંગ ચાર જંગલ બુક જે આપણે પાઠ્ય પુસ્તકમાંથી જોઈ ગયા છીએ તો બાળકો આજે હવે આપણે તે સ્વાધ્યાય પોથી જે છે તમારી કલોદની આ તેમાંથી આપણે ભણીશું બાળકો આજે આપણે ભણીશું પાઠ ચાર જંગલ બુક સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર સાઠ પરથી તો જુઓ બાળકો અહીં શું આપ્યું છે સૌ પ્રથમ પ્રશ્ન એકમાં છે ગીત ગાઓ તો ચાલો બાળકો આપણે ભાગો દત્તાણ આવ્યું ભાગો બાળકો શું કહે છે આજે તમને જુઓ હવે પ્રશ્ન બે છે આપણે આજે પ્રશ્ન એકમાં કવિતા જોઈ તો હવે આપણે પ્રશ્ન બે જોઈએ તો એમાં જુઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ જે ખાલી જગ્યા છે તેના જવાબ અહીંયા આપણને આપ્યા છે તો આ બેમાંથી જે કાઉન્સમાં આપ્યા છે જવાબ તેમાંથી આપણે સાચો જવાબ જોઈને ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ બાળકો એક નંબરમાં છે ભાગોરે ભાઈ ખાલી જગ્યા અહીંયા દોડો અને ભાગો આપ્યો છે તો તેમાંથી સાચો જવાબ છે ભાગો તો આપણે અહીંયા લખ્યું ભાગો ત્યાર પછી દત્તણ આવ્યું ખાલી જગ્યા આવ્યું તો પટ્ટણ અને ચટણ અહીં બે આપ્યું છે તો બાળકો આપણે આ બે માંથી લખવાનું છે જે સાચું હોય તે તો કયું સાચું છે પટ્ટણ તેથી આપણે અહીં લખશું પટણ તેવી જ રીતે ઊંચેથી ખાલી જગ્યા પડ્યું ઝાડ કે આપ તો આ ચોથા નંબરમાં ખાલી જગ્યા મારી ભાંગી નાખી ડોક કે પેટ તો આવે પીઠ જો બાળકો અહીં પ્રશ્ન ત્રણમાં છે ગીત ગાઓ અચર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે હિચકા ખાવતો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચર આવે કચ્છર આવે બાળકો આ આપણે આગળ પાઠ્યપુસ્તકમાં આપણે સમજી ગયા હવે જુઓ પ્રશ્નચાર ગીતમાંથી રંગીન શબ્દ શોધીને લખો તો તમને આ જે ખાલી જગ્યા આપી છે તેમાંથી શું કરવાનું છે આ ગીતમાં જે રંગીન શબ્દ આપ્યા છે તે તમારે અહીં લખવાના છે જેવી રીતે કે અચર કચ્છર મચ્છર ચક્કર પથ્થર અને લશ્કર ત્યારબાદ પ્રશ્ન પાંચ ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દોમાં લખો જુઓ પ્રશ્ન એક છે ગીતની પહેલી લીટી અચ્છર જેવો બીજો કયો શબ્દ છે તો અહીં આવશે કચ્છ અહીં જુઓ અચ્છર ને કચ્છ છે ને એના જેવો બીજો શબ્દ તેથી બીજો શબ્દ કયો છે કચ્છર મોટા મોટા શું આવે બાળકો મચ્છર જુઓ અહીં આપ્યું છે મોટા મોટા મચ્છર આવે શું આવે મચ્છર મચ્છર આપણે અહીં લખ્યું છે પ્રશ્ન ત્રણ હિંચકા ખાવ તો શું આવે હિચકા ખાય તો શું આવે છે બાળકો ચક્કર જુઓ અહીં લખ્યું છે આપણે ચક્કર પહાડમાંથી શું આવે બાળકો પહાડમાંથી પથ્થર આવે ત્યાર પછી કોનું લશ્કર આવે છે આપણે ગીત જોયું તેમાં લશ્કર કોનું આવે છે બાળકો તો લશ્કર આવે છે હવે જુઓ નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખો અહીં નમૂનો આપ્યો છે તો આપણે નમૂનો જોઈએ તો અહીં કચ છે ર અહીં જે ગોળ કર્યો છે તેમાં વચ્ચે ર લખ્યો છે તો અહીં જુઓ કચર હવે આ ર છે તે આ બધા જે શબ્દ છે તેની પાછળ આપણે ર લખવાનો છે તો જુઓ એ રીતે ખ ખચ છે એની પાછળ ર લગાવવાનો તો કયો શબ્દ બનશે ખચ્ચર તેવી જ રીતે જબ્બર તો અહીં જુઓ આપણે લખ્યું છે જબ્બર બબ્બર તો અહીં લખ્યું છે બબ્બર રબ્બર તો અહીં રબ્બર તો બાળકો જોયું ને તમે આવી રીતે તમારે પણ લખવાનું છે બાળકો પ્રશ્ન ટપકા જોડી દોડો અને કરવાનું આપ્યા આપ્યા છે છે બે ચિત્ર એ ખીચકાનું ચિત્ર છે અને અહીં પહાડનું ચિત્ર છે તો તમારે શું કરવાનું છે આ જે બધા જે ટપકા છે તે બધા જોડીને તમારે એ ચિત્રને પૂર્ણ કરવાનું છે તથા તેમાં રંગ પૂરવાનો છે પ્રશ્ન આઠ પ્રાણી અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો અહીં જુઓ બાળકો ઉદાહરણ આપ્યું છે આ ગાય છે તેની પૂંછડી નથી તો ગાયની પૂછડી છે છે તેથી જો અને લખ્યું છે આ પૂંછડી ગાયની છે તેવી જ રીતે અહીં છે સિંહ તો બાળકો સિંહનું ચિત્ર છે પણ સિંહનું મોઢું નથી તો આપણે તેને શોધીએ સિંહનું મોઢું ક્યાં છે અહીંયા તેથી આપણે એને અહીંથી અહીં સિંહના મોઢા સુધી જોડીશું અને અહીંયા લખવાનું છે આ મોઢું સિંહનું છે ત્યારબાદ છે ઘોડાનું ચિત્ર જુઓ બાળકો તો અહીં ઘોડો છે પણ ઘોડાના પગ પાછળના નથી તો આપણે તે પગ અહીંયા છે છે તો આપણે તેને અહીં અને લખશું કે આ પગ ત્યારબાદ આ ચિત્તો છે ચિત્તાની પૂંછડી નથી તો ચિત્તાની પૂંછડી ક્યાં ગઈ તો આ રહી આપણે તેને જોડ્યું અને અહીં લખ્યું છે આ પૂંછડી ચિત્તાની છે તેવી જ રીતે આ

તો આપણે અહીંથી લઈને મગરના પગ અહીં શોધી કાઢ્યા અહીં છે તો તેને જોડશું અને અહીં લખશું કે આ પગ મગરના છે તો બાળકો તમારે દરેક ચિત્રમાં આવી રીતે તમારે પણ ચિત્ર જોડવાના છે તથા ચિત્રની નીચે જે ખાલી જગ્યા આપે છે તેમાં તેના અંગો વિશે લખવાનું છે ત્યારબાદ જુઓ બાળકો પ્રશ્ન નંબર નવ પ્રશ્નના આઠને ને આધારે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો આપણે પ્રશ્ન આઠ જોઈ ગયા ને કે તેમાં શું હતું બધા પ્રાણીઓ હતા તેના અંગો આપણે જોડ્યા અને તેના વિશે લખ્યું તો જુઓ તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો જુઓ પ્રશ્ન એક કયો છે તમને કોની પૂછડી ગમે તો આપણે સૌથી તારી પૂંછડી કોની ગમે તો આપણે ગાયની પૂંછડી અડકી શકીએ તેથી આપણે તેને અહીં મેં લખ્યું છે અમને ગાયની પૂંછડી ગમે અહીં ગાયની જગ્યાએ તમને જેની પૂંછડી ગમતી હોય તે તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે છે કોની પૂંછડી વાંકી છે તો વાંકી પૂંછડી કોની છે બાળકો તો જુઓ વાંદરાની ચિત્તાની અને સિંહની પૂંછડી વાંકી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોની પૂંછડીમાં છેડે વાળ નથી તો ચિત્તાની પૂંછડીમાં છેડે વાળ નથી ત્યાર પછી પ્રશ્ન ચાર તમે કોની કોની પૂંછડીને અડ્યા છો તો અમે ગાય અને ઘોડાની પૂંછડીને અડ્યા છીએ કોનું મોડું કેશવાળી વાળું છે કોનું મોઢું છે બાળકો કેશવાળી વાળું તો સિંહ સિંહનું મોઢું કેશવાળી વાળું છે ત્યારબાદ છે કોનું મોઢું જોઈને બીક લાગે તો બાળકો તમને કોનું મોઢું જોઈને બીક લાગે તો જુઓ સિંહ ચિત્તો અને મગરનું મોઢું જોઈને બીક લાગે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત મગર અને ઘોડામાંથી કોના પગમાં નહોર એટલે કે નખ છે તો મગરના પગમાં નહોર એટલે કે નખ હોય છે ઘોડાને કેટલા પગ હોય છે બાળકો ઘોડાને ચાર પગ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ મિત્ર સાથે વાતચીત કરો પ્રશ્ન એક છે તમે કયા કયા પ્રાણીઓની પૂછડી જોઈ છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે પ્રશ્ન નંબર ત્રણ પ્રાણીઓ પૂંછડીનો શું ઉપયોગ કરે છે અને પ્રશ્ન નંબર ચાર તમે પૂંછડી વગરનું કોઈ પ્રાણી જોયું છે તો બાળકો આ દરેક જે સવાલ છે તે તમારે કોની સાથે મિત્રની સાથે વાતચીત કરવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડો જુઓ બાળકો અહીં આ ચિત્ર આપ્યા છે અહીં આ જે બોક્સ છે કોષ્ટક તેમાં શું આપ્યું છે પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ તો જુઓ આ બિલાડી છે તો બિલાડી શું કરે ન્યામયાવ કરે તો જુઓ આપણે શોધી રાખ્યું છે મ્યામ્યાવ એટલે તેથી બિલાડીને તેના અવાજ સાથે જોડી ત્યાર પછી છે ગધેડો તો ગધેડો શું કરે તો હોંચી હોંચી તો તે અહીં છે તો જો તેથી આપણે અહીં જોડ્યુંશ ત્યારબાદ છે બકરી બકરી શું કરે બે બે કરે તો બકરીને આપણે અહીં જે બે બે લખ્યું છે ત્યાં જોડશું ત્યાર પછી કૂતરો તો કૂતરો શું કરે ભોં ભોં તો જો બાળકો અહીં જે ભોંભો લખ્યો છે ત્યાં આપણે કૂતરાને જે ચિત્ર છે તે જોડ્યું છે ત્યાર પછી છે અહીં કોયલ શું કરે કૂહું કુહું તેથી આપણે તેને અહીં જોડ્યું છે ત્યાર પછી કાગડો તો કાગડો શું કરે બાળકો તો કા કા કરે તો જુઓ તેને અહીંથી અહીં જોડ્યું છે ત્યાર પછી છે કુકડો કૂકડો શું કરે કુકડે કુક જો આપણે અહીં જોડીને તૈયાર છીએ ત્યાર પછી ચકલી ચકલીનો અવાજ કેવો હોય ચીંચી કરે તેથી આપણે અહીં ચીંચી છે ત્યાં ચકલીને જોડી છે પ્રશ્ન નંબર ચિત્ર જુઓ અને તેને મનગમતું નામ આપો બાળકો તમે આ ચિત્ર જો છો તો આ ચિત્રની બાજુમાં તમે અહીં જુઓ એક બોક્સ આપ્યું છે જેમાં તમારે આ જે ચિત્રમાં પ્રાણીઓ છે તેમાંથી તમારે જે મનગમતું નામ હોય આ ચિત્રનું પાડવું હોય તે તમે અહીં આ બોક્સમાં લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર તેર પ્રશ્ન બારના ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીનો છે તે લખો બાળકો આપણે જે ચિત્ર જોયું તેના પરથી આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા છે મો અને ડોક ખાલી જગ્યાની છે તો કોની છે મોં અને ડોક હરણની છે ત્યાર પછી છે કેશવાળી ખાલી જગ્યાની છે તો કેશવાળી કોને હોય સિંહને હોય ત્યારબાદ પૂંછડી ખાલી જગ્યાની છે તો પૂંછડી કોની હોય બાળકો આપણે જોયું તો ગાયની પૂંછડી છે ત્યાર પછી પીઠ ખાલી જગ્યાની છે તો પીઠ આપણે જોયું વાઘની છે પટ્ટાવાળી ત્યાર પછી આગળના પગ ખાલી જગ્યાના છે તો આગળના પગ હાથીના છે ત્યારબાદ પાછળના પગ ખાલી જગ્યાના છે તો પાછળના પગ કોના છે બાળકો તો અહીં આવશે ઝેબ્રા અહીં આપણી જીરાફ નહીં ઝેબ્રા આવશે પાછળના પગ

અહીં મોઢું કોનું છે વાંદરાનું અને પાછળનું શરીર કૂતરાનું તેવી જ રીતે બાજુનું ચિત્રમાં મોઢું બકરીનું છે અને બાકીનો શરીરનો ભાગ ઘોડાનો છે ત્યાર પછી ચાર નંબરના ચિત્રમાં મોઢું ગાયનું છે અને પીઠની સિહની છે ત્યાર પછી જુઓ મોઢું ગધેડાનું છે અને પગ પગને પૂંછડી હરણની છે તેવી જ રીતે મોઢું આમાં ઓટનું છે અને ને બકડીની છે તેવી જ રીતે બાળકો અહીં જુઓ અહીં મોઢું કોનું છે પોપટનું બાકીનો શરીરનો અંગ મોરનો છે તેવી જ રીતે અહીં મોઢું કૂતરાનું છે ને બાકીનો અંગ બિલાડીનું છે ત્યારબાદ નવમા નંબરના ચિત્રમાં મોઢું કોનું છે બાળકો પોપટનું અને બાકીનો શરીરનો ભાગ કોનો છે સસલાનો તો બાળકો તમારે પણ આવી રીતે લખવાનું છે